વિશ્વભરમાં શ્વેત ક્રાંતિમાં જેનું નામ મોખરે છે અને છેલ્લા 6 દાયકાઓથી પશુપાલન કરતા લાખો લોકોના સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર રહેતી અમૂલ ડેરી હવે કોરોના મહામારીમાં સંક્રમિત દર્દીઓની મદદ માટે આગળ આવી આણંદના કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે નિર્માણ કરશે। દેશમાં આવેલ મહાસંકટ સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરના દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને ગ્રામીણ ઉત્પાદક સહકારી મંડળીઓને દેશમાં હાલ કોરોના સંક્રમણ વેળાએ હોસ્પિટલમાં ઓક્સિજનની પડી રહેલી અછત સામે દૂધ ઉત્પાદક સંઘ આગળ આવે અને લોકોને મદદરૂપ થાય તેવી અપીલ અને રાજ્ય સરકાર દ્વારા પણ વ્યક્ત કરાયેલી ભાવના પગલે આજે આણંદ ખાતે અમૂલ ડેરીના બોર્ડ ઓફ ડિટેક્ટર્સ સાથે સાંસદ મિતેશભાઈ પટેલે એક બેઠક યોજી હતી, જેમાં અમૂલ દ્વારા આણંદ કૃષ્ણ હોસ્પિટલ અને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક એક ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવાનું નક્કી કરેલ છે। છેલ્લા ઘણા દિવસોથી આણંદ અને ખેડામાં ઓક્સિજનની થોડી અછત વર્તાઈ રહી છે, તેવા સંજોગોમાં રાજ્ય સરકારનો માનવીય નિર્ણય કે કોઈ પણ સહકારી સંસ્થા પોતાનો ફંડ ઓક્સિજન પ્લાન્ટ્સ બનાવવામાં વાપરી શકે છે, ત્યારે આજે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહભાઈ પરમાર, સાંસદ મિતેશભાઈ પટેલ, GCMMFના MDRS સોઢી, ડાયરેક્ટરો અમૂલના MD અમિત વ્યાસ, કૃષ્ણ હોસ્પિટલના ડાયરેક્ટરો સાથે નડિયાદ સિવિલના પ્રતિનિધિઓ સાથે એક મીટિંગમાં બંને જિલ્લામાં એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કરેલ છે અને તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે। દેશની અંદર, ગુજરાતની અંદર કોરોનાની જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે, ખૂબ ભયંકર રીતે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। એ સંજોગોની અંદર ગુજરાત સરકારે બહુ સારું પગલું ભર્યું છે। ગુજરાતના જેટલા દૂધ સંઘોને પરિપત્ર અને સૂચના આપી છે કે તમારા ધર્મના ફંડમાંથી પૈસા તમે વાપરી શકો છો, એની મંજૂરી કોઈ તમારે લેવાની જરૂર નથી। શક્ય બને ત્યાં સુધી ઓક્સિજનના પ્લાન્ટ નાખવા માટે તમે નક્કી કરો। એ રીતે અમૂલ ડેરી મારફતે મેં પણ મારા બોર્ડના ડિરેક્ટર સાથે ચર્ચા કરીને, અધિકારીઓ સાથે ચર્ચા કરીને નક્કી કર્યું છે કે અમૂલ ડેરી આણંદની અંદર કૃષ્ણ હોસ્પિટલની અંદર, નડિયાદની અંદર ડીટી દેસાઈની અંદર બે ઓક્સિજન પ્લાન્ટ ટૂંક સમયની અંદર આપવાનું અને ચાલુ કરી આપવાનું અમે નક્કી કર્યું છે। અમૂલના ચેરમેન શ્રી રામસિંહભાઈ સાહેબ અને કૃષ્ણ હોસ્પિટલના ચેરમેન અતુલભાઈ, જાગૃતભાઈ અને નડિયાદથી આવેલા રાજનભાઈ, વિપુલભાઈ સાથે જોઈન્ટ મિટિંગ કરીને જે સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે એમના અમૂલમાંથી જે રિઝર્વ ફંડ હોય એમાંથી ઓક્સિજન પ્લાન્ટ બે નાખી આપવાનું એમને રામસિંહભાઈએ 2-3 દિવસથી મારે જે ચર્ચા ચાલી રહી હતી અને એમને આજે ફાઇનલ કરી એક DD દેસાઈ નડિયાદમાં અને કૃષ્ણ હોસ્પિટલમાં તાત્કાલિક જલ્દીમાં જલ્દી 10-15 દિવસમાં ઊભા થાય એ રીતના પ્રયત્ન કરીને એનો ઓર્ડર પણ આપી દીધો છે। આજે ફાઇનલ મિટિંગ પણ થઈ ગઈ છે। અમૂલના સર્વ ડિરેક્ટર્સ અને ચેરમેનશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું। આ ઓક્સિજનની બંને જિલ્લાઓમાં જે તૂટ છે, આ બે પ્લાન્ટ નાખવાથી આ તૂટ પણ ઓછી થશે અને વધુમાં વધુ દર્દીઓને વધુમાં વધુ સારી સારવાર મળી રહે એ રીતના પ્રયત્ન કૃષ્ણ હોસ્પિટલ અને DD દેસાઈ હોસ્પિટલ નડિયાદમાં જે થઈ રહ્યા છે, એ ઓક્સિજનને લીધે અમુક પ્રશ્નો અટવાઈ રહેતા હતા, એ ઓક્સિજનનો પ્રોબ્લેમ સોલ્વ થશે। એ જ રીતે સંકરા આય હોસ્પિટલમાં જે 70 બેડની ઓક્સિજન સાથેની તૈયાર છે એ પણ કાર્યરત થઈ જશે, એનાથી જે દર્દીઓને એડમિટ કરવામાં જે તકલીફ પડે છે એ પણ દૂર થશે। એ જ રીતે આણંદ જિલ્લામાં દંતાલી આશ્રમ દ્વારા, ગુરુજી દ્વારા પણ 35 લાખ રૂપિયાનું માતબર રકમ ઓક્સિજન પ્લાન્ટ પેટલાદ સિવિલમાં નાખવા માટેનું આવ્યું છે, એની માટેનો પ્લાન્ટ વધુમાં વધુ ઝડપી સ્તરે ત્યાં સ્થાપના થાય એના પણ પ્રયત્નો ચાલુ છે। SVIT કોલેજ વાસદ તરફથી પણ 30 લાખ રૂપિયાનું દાન મળેલ છે એ ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટેનું, એનું પણ વાસદ સરકારી હોસ્પિટલ છે એમાં પણ વધુમાં વધુ ઝડપી સ્તરે એ પ્લાન્ટ નખાય એના પણ પ્રયત્નો ચાલુ છે। મારા તરફથી બંને SVIT અને દંતાલી આશ્રમનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન આભાર પણ માનું છું। યુનુસ વહોરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।